નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન વિદ્યાલય વડાગામ ઓનલાઈન શિક્ષણ કેન્દ્રમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિતની અંદર આપણે ચિત્રો બનાવતા, સરખા ભાગ પાડતા, બરોબર, આપણે પેટર્ન વિશે શીખી ગયા. હવે આપણે ગણિતની અંદર અત્યાર સુધી 300 સુધીની આપણે એકડી પણ શીખ્યા છીએ, શીખ્યા છે ને ભાઈ. આપણે પહેલું ચેપ્ટર પણ ભણ્યા, ક્યાંથી જોવું. તો હવે આજે આપણે ભણીશું સંખ્યાની ગમ્મત. આપણે સંખ્યાની ગમ્મત એટલે કે સંખ્યા કેવી રીતે લખવી, શબ્દોમાં, અંકમાં, ઉતરતા ક્રમમાં, ચડતા ક્રમમાં, વચ્ચેની સંખ્યા. તો આપણે આગળ આગળ જેમ જેમ જઈશું એમ આપણને અલગ અલગ રીતે સંખ્યાની ગમ્મત શીખવા મળશે. અહીંયા જુઓ, પહેલું તમને ચિત્ર આપેલું છે, આપેલું છે ભાઈ. અહીંયા છોકરાઓ આપેલા છે, તો જુઓ અહીંયા લખેલું છે, આ છે ગૌરી, આ છે રાધિકા, બરોબર. આ છે ગૌરી, આ છે સુનિલ, આ છે ઇન્દ્રા અને આ છે વિકી. રાધિકા જોડે 24 કચુકા છે, કેટલા છે ભાઈ? 24. ગૌરી જોડે 47 કચુકા છે, કેટલા? 47. સુનિલ જોડે 38, ઇન્દ્રા જોડે 54 અને વિકી જોડે 42. હવે આ ચિત્ર ઉપરથી આપણે એના પ્રશ્નોના જવાબ શોધવાના, એટલે કે પ્રશ્નોના જે જવાબો છે ગણિતની ગણતરી સાથે, રાધિકા, ગૌરી, વિકી, ઇન્દ્રા અને સુનિલ આંબલીના બી એટલે કે કચુકા ભેગા કરતા હતા. અહીંયા જુઓ, ખાલી જગ્યાએ સૌથી વધુ કચુકા એકઠા કર્યા છે. તો આપણે કચુકાની સંખ્યાઓ જોઈ કે વિકી જોડે 42, રાધિકા જોડે 24, ગૌરી જોડે 47, સુનિલ જોડે 38 અને ઇન્દ્રા જોડે 54. તો સૌથી વધુ કચુકા કોણે ભેગા કર્યા? ઇન્દ્રાએ. તો અહીંયા આપણે લખ્યું ઇન્દ્રાનું નામ, બરોબર. વિકી પાસે જેટલા કચુકા છે તેટલા કરવા માટે સુનિલ ખાલી જગ્યા કચુકા વધારે ભેગા કરશે. વિકી પાસે કેટલા છે? 42. તો એને સુનિલ પાસે કેટલા છે? 38. તો વિકી જેટલા 42 કચુકા ભેગા કરવા માટે સુનિલને શું કરવું પડશે? એની જોડે કેટલા કચુકા છે? 38. તો 38ની અંદર એને કેટલા કચુકા ઉમેરવા પડે તો એને 42 થાય. તો આપણે એકડીની ગણતરી કરવાની કે 38 પછી 39, 40, 41 અને 42 કેટલા થયા? 4. તો કેટલા કચુકા વધારે જોઈશે એને? 4. તો 4 કચુકા વધારે હોય તો એને વિકી જેટલા કચુકાનો સરવાળો થાય. જો રાધિકા 6 કચુકા વધારે મેળવે, રાધિકા જોડે કેટલા છે? 24. 6 કચુકા વધારે મેળવે તો તેની પાસે ખાલી જગ્યા કચુકા હશે. એની જોડે 24 કચુકા છે, એમાં આપણે 6 ઉમેરવાના. તો 24થી 25, 26, 27, 28, 29 અને 30, બરોબર, કેટલા થયા? 6. વધારે ઉમેર્યા તો કેટલા થયા? 30. તો 30 કચુકા એને મેળવ્યા. કેટલા બાળકો પાસે 40 કરતાં વધારે કચુકા છે? કેટલા બાળકો એવા છે કે જેની જોડે 40 ઉપર કચુકા છે? તો 40 ઉપર જુઓ, આ છે વિકી, એની જોડે 42 છે. આ છે ગૌરી, 47 છે. અને આ છે ઇન્દ્રા, જેની જોડે 54 છે. ત્રણ બાળકો છે જેમની જોડે 40 ઉપર કચુકા છે. ખાલી જગ્યાને 50 કચુકા કરવા માટે 3 કચુકાની જરૂર છે. 3 કચુકા ઉમેરો તો 50 કચુકા થાય એવી સંખ્યા આપણે અહીંયાથી શોધવાની, બરોબર. 54 છે એટલે 50ની ઉપર છે આ. 38 છે, 38માં 3 ઉમેરો
तो 50 થાય નહીં, કારણ કે 39 40 અને 41 જ થાય. આ છે 47. 47 માં 3 ઉમેરીએ આપણે, 48 49 અને 50 થઈ ગયા. 3 3 ઉમેર્યા એટલે 50 થઈ ગયા. તો કોનું નામ છે? ગૌરીનું. સુનિલ પાસે 40 કરતા 2 કચુકા ઓછા છે અને ખાલી જગ્યા પાસે 40 કરતા 2 કચુકા વધારે છે. આ છે સુનિલ, તો એની જોડે 40માં 2 ઓછા છે, કારણ કે 38 39 અને 40. અને આ છે વિકી, જેની જોડે 40માં 2 વધારે છે, 40 ને 2 42 કે 41 અને 42. બરોબર. હવે આગળ જોઈશું આપણે. બિંદુઓની રમત, ટપકાની રમત. વર્તુળમાં આવેલા ટપકાઓની સંખ્યાની કલ્પના કરો. હવે ટપકાઓની ગણતરી કરો અને તમારા અનુમાનની ચકાસણી કરો. વર્તુળ બનાવીને તમારા મિત્રો સાથે આ રમત રમો અને સૌથી સારું અનુમાન કોણ કરી શકે છે તે જુઓ. હવે એ જુઓ, આપણે ટપકાની રમત છે. મારા પર રહેલા ટપકાઓનું અનુમાન તમે કરી શકો છો અને મારા ઉપર પણ. અહીંયા જુઓ, આના ઉપર ટપકા આપેલા છે, આપેલા છે, તો આપણે એનું શોધ કેટલા છે ગણવાના છે. 1 2 3 4 5 6 7 ને 8. કેટલા ટપકા છે? 8. તો અહીંયા આપણે 8 ટપકા ઉપર ગોર કરવાનું છે ભાઈ. બરોબર. અહીંયા છે, આની ઉપર કેટલા ટપકા છે આપણે ગણીએ. 1 2 3 4 5 છે, તો આ 6 ટપકા ઉપર આપણે અહીંયા કરવાનું છે ગોર. બરોબર. તો એવી રીતે આપણે અમુક સંખ્યા લેવાની અને એના ઉપર ગોર કરી દેવાનું. તમારે લેવા હોય 10 12 25, તો આવી સંખ્યા લેવાની અને એના ઉપર ગોર કરી દેવાનું. હવે આપણે પુસ્તકની અંદર જે ભણ્યા ગણતરી વાળી એ જ વસ્તુ આપણે સ્વાબોધીની અંદર હું તમને શીખવાડું. એની અંદર પણ એવી રીતે ગણતરી છે કે જુઓ, આ છે જીનલ, એને 26 બીજ મેળવ્યા. આ છે મિનલ, તેને 42 બીજ મેળવ્યા. આ છે સુનિલ, તો એને 39 બીજ મેળવ્યા. આ છે નમિત, તો એને 44 ભેગા કર્યા. અને આ છે સ્નેહા, જેને 48 બીજ ભેગા કર્યા. હવે આપણે અહીંયા જવાબ આપીશું. સૌથી વધારે બીજ કોની પાસે છે? ખાલી જગ્યા કેટલા? સૌથી વધારે બીજ કોની પાસે છે અને કેટલા છે એ આપણે અહીંયા લખવાના છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આની પાસે 44, આની પાસે 26, આની પાસે 42, આની પાસે 39 અને આની પાસે 48. તો સૌથી વધારે બીજ કોની પાસે છે? સ્નેહા પાસે. અને કેટલા? તો 48. સૌથી ઓછા બીજ કોની પાસે છે? સૌથી ઓછા બીજની વાત કરી છે, તો સૌથી ઓછા બીજ આપણે ચિત્રની અંદર જોઈ શકીએ છીએ કે જીનલ પાસે છે. કેટલા છે? 26 જ છે ભાઈ, જુઓ છે ને. તો સૌથી ઓછા બીજ જીનલ કેટલા? તો 26. જીનલ અને સ્નેહાના કુલ બીજ કેટલા થાય? હવે આ જીનલ અને આ સ્નેહા બંનેના બીજનો આપણે સરવારો કરવો પડશે. આપણે ગણતરી કરી શકીએ છીએ. કે એ બંનેના બીજ આપણે ગણતરી કરીએ તો જુઓ, અહીંયા જીનલ પાલ પાસે છે 26, તો મેં અહીંયા લખ્યા 26. બરોબર. હવે જુઓ, સ્નેહાના કુલ બીજ, તો અહીંયા સ્નેહા છે, સ્નેહા પાસે કેટલા છે? 48. બરોબર. તો આ બંનેને આપણે શું કરશું? વધતાકાર. શું કરીશું? વધતાકાર.
હવે આ છે છ અને આ છે આઠ, તો છ અને આઠ બંનેને આપણે સરવાળો કરવાનો. તો છની અંદર આપણે આઠ ઉમેરવાના છે, તો છથી સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ. આપણે વેઢાની ગણતરી કરવાની ભાઈ, તમારે એક આંગળીની ઉપર ત્રણ વેઢા હોય બરાબર, તો ત્રણ ત્રણની ગણતરી છે, તો આપણે એ રીતના વેઢાની ગણતરી કરીશું તો આપણને ફટાફટ ગણિતની અંદર ફાવશે. તો છની આ અંદર ઉપર આપણે આઠ ઉમેર્યા તો ચૌદ થાય, તો ચૌદનો અહીંયા ચોગડો અને અહીંયા વધી પડી એક. તો બે અને ચાર, તો ચાર પાંચ છ અને સાત, તો કેટલો જવાબ આવ્યો? ચુંબોતેર. તો ચુંબોતેર જવાબ આપણે અહીંયા લખવાનો છે. મિનલ અને નિમિતના કુલ બીજ કેટલા થાય? તો મિનલ, તો મિનલની વાત કરીએ તો મિનલ આ રહી, મિનલની કેટલા છે? બેતાલીસ બરાબર. તો અહીંયા મેં લખ્યા બેતાલીસ, તો મિનલના બેતાલીસ અને બીજું કોણ છે? નમિત. તો નમિતના કેટલા છે? ચુમ્વાલીસ. તો અહીંયા મેં લખ્યા ચુમ્વાલીસ બરાબર. આ બંનેનો સરવાળો કરવાનો, તો ચાર બે છ અને ચારને ચાર આઠ, તો કેટલો જવાબ આવ્યો ભાઈ? છ્યાસી. તો અહીંયા મેં કેટલો જવાબ લખ્યો છે? છ્યાસી. એવી રીતે તમારે આ નીચેની ગણતરી પણ કરવાની રહેશે. સુનિલ પાસે જીનલ કરતા કેટલા બીજ વધુ છે? તો આ રહ્યો સુનિલ બરાબર. સુનિલ પાસે કેટલા છે? ઓગણચાલીસ. તો સુનિલ પાસે જીનલ કરતા કેટલા બીજ વધારે છે? તો ઓગણચાલીસ છે અને આ રહી જીનલ, તો એની પાસે કેટલા છે? છવ્વીસ. કેટલા છે? છવ્વીસ. તો ઓગણચાલીસમાંથી છવ્વીસને બાદ કરવા પડશે. શું કરવું પડશે ભાઈ? બાદ, કે જેની અંદર આપણે બાદબાકી કરવી પડશે. તો જુઓ હું તમને બતાવું અહીંયા ગણતરી કરીને, કે સુનિલ પાસે છે ઓગણચાલીસ બીજ બરાબર. અહીંયા માઇનસ કરવાનું, તમે પહેલાં બીજાની અંદર ઓછાકાર વત્તાકાર શીખી ગયા છો બરાબર ને. તો બાદબાકીનું ચિહ્ન કરવાનું, અને જીનલના છવ્વીસ બીજ છે, તો છવ્વીસ બીજ આની અંદરથી આપણે બાદ કરવાના બરાબર. નવમાંથી છ જાય, હા ભાઈ, કારણ કે નવ મોટી સંખ્યા છે, છ નાની સંખ્યા છે. તો નવમાંથી છ જાય તો કેટલા વધે? છથી સાત આઠ અને નવ કેટલા વધવાના? ત્રણ. ત્રણમાંથી બે જાય, હા, ત્રણ મોટા છે, બે એક છે, અહીંયા કેટલા આવશે? એક. તો કેટલા થયા? તેર. તો આપણે જવાબમાં કેટલા લખીશું? તેર. નમિત પાસે સ્નેહા કરતા કેટલા બીજ ઓછા છે? નમિતની વાત કરી તો નમિત પાસે છે ચુમ્બાલીસ બીજ બરોબર. તો સ્નેહા કરતા કેટલા બીજ ઓછા છે? તો આ રહે સ્નેહા. સ્નેહા પાસે કેટલા છે? અડતાલીસ બરોબર. તો આપણે મોટી સંખ્યા ઉપર લખીશું અને નાની સંખ્યા નીચે લખીશું બરોબર. તો આ છે અડતાલીસ, અડતાલીસમાંથી આપણે ચુમ્વાલીસ બાદ કરવાના. તો આઠમાંથી ચાર જાય તો કેટલા વધે? ચાર. અને ચારમાંથી ચાર જાય તો ઝીરો. તો નમિત પાસે સ્નેહા કરતા કેટલા બીજ ઓછા છે? ચાર બીજ બરોબર. તમે ડાયરેક્ટ ગણતરી કરશો તો પણ આવડશે, કારણ કે આ ચુમ્વાલીસ છે અને આ અડતાલીસ છે. આપણે એકડી બોલવાની કે પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ અને અડતાલીસ, તો કેટલા થયા? ચાર બીજ ઓછા. જીનલને ત્રીસ બીજ કરવા બીજા કેટલા બીજની જરૂર પડે? હવે જીનલની વાત કરીએ તો જીનલ પાસે છવ્વીસ બીજ છે, એને ત્રીસ બીજ કરવાના છે. તો આપણે એને આંગળીઓ દ્વારા ગણતરી કરી શકીએ છીએ, કારણ કે એને કેટલા બીજ કરવાના છે? ત્રીસ બીજ. તો છવ્વીસથી આપણે ગણતરી કરવાની, સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ કેટલા થયા? ચાર. તો ચાર બીજ ઉમેરો તો જીનલ પાસે ત્રીસ બીજ થાય. નમિતને પચાસ બીજ કરવા બીજા કેટલા બીજની જરૂર પડે? નમિત પાસે ચુમ્બાલીસ બીજ છે અને પચાસ બીજ કરવાના છે. આપણે વેઢાની ગણતરીથી કરીશું કે ચુમ્બાલીસમાં કેટલા ઉમેરીએ તો પચાસ થાય.
तो 45, 46, 47, 48, 49, 50 કેટલા થયા? 6. તો 6 બીજ અહીંયા લખવાના. જો 6 ઉમેરો તો નમિત પાસે 50 બીજ થાય. 40 કરતાં વધારે બીજ કેટલા બાળકો પાસે છે? 40 કરતાં વધારે બીજ, તો અહીંયા જુઓ 40 ઉપર છે, આ 44 છે, 48 છે બરોબર, અને આ 42 છે મિનલ જોડે. તો 3 બાળકો પાસે 40 કરતાં વધારે બીજ છે. નમિત અને સ્નેહાના કુલ બીજ ભેગા કર્યા પછી 100 બીજ કરવા બીજા કેટલા બીજની જરૂર પડે? નમિત ના 44 બીજ બરોબર, અને સ્નેહાના કુલ બીજ 48 બરોબર. તો આ બંનેનો આપણે કરીશું સરવારો. 8 × 4 = 12 વધી પડી, 1 × 4 = 8 = 9. અહીંયા કરવાના છે આપણે 100 બીજ. 100 બીજ કરવા માટે બીજા કેટલા બીજની જરૂર પડે? અહીંયા જવાબ આવે છે આપણો 92. તો 92માં કેટલા ઉમેરીએ તો 100 થાય? તો 92 થી 93, 94, 95, 96, 97, 98, 99 અને 100. 92ની ગણતરી આપણે કરીશું બરોબર. તો જુઓ, હું તમને લીટી કરીને સમજાવું. 93, 94, 95, 96, 97, 98, 99 અને 100. હવે ગણીએ કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો અહીંયા કેટલો જવાબ આવશે ભાઈ? 8. કારણ કે 8 બીજ હોય તો 100 સંખ્યા પૂરી થાય. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ જે છે એ સરવારા અને બાદબાકી અને ઉમેરતા તમને જો ખબર પડી જશે તો સંખ્યાની ગમત ભણવાની મજા આવશે. હું તમને જે લખવા આપું એ તમારે ગણતરી કરીને લખવાનો છે. જો અહીંયા પૂછ્યું છે કે સૌથી વધારે બીજ કોની પાસે છે, તો સ્નેહા અને 48 બીજ છે બરોબર. અહીંયા વાત થઈ જીનલ અને સ્નેહાના કુલ બીજ કેટલા થાય. તો જીનલ અને સ્નેહાના બીજનો સરવારો કરીને તમારે અહીંયા જવાબ લખવાનો, એમને એમ તમારે જવાબ લખવાનો નથી. બાદબાકી આવે તો બાદબાકી કરીને લખવાનો, ઉમેરવાના આવે તો એ ઉમેરીને એટલા લખવાના. 42 હોય, 38 હોય અને 40 કરવાના છે, તો 38 + 2 કરવાના, વત્તાકાર કરવાનો, સરવારો કરવાનો અને પછી એનો જવાબ લખવાનો. તો વિદ્યાર્થીઓ, આજના દિવસ માટે આટલું, પછી આપણે આગળ ભણીશું. થેન્ક યુ.